हाय फ्रेंड्स, होप यू आर वेल। कांत एकेडमी स्टडी विथ आरवी में आपनु स्वागत छे। मित्रों, कांत एकेडमी में स्पोकन इंग्लिश ना वीडियो नी अंदर आपने सिंपल प्रेजेंट टेन्स एटले के सादो वर्तमान काल नो अभ्यास कर्यो। मित्रों, सादा वर्तमान काल नी अंदर अलग अलग नियमों अने ए काल क्यां वपराय छे तेनो पण आपणे अभ्यास कर्यो। आजे आ वीडियो नी अंदर कोई एक ज क्रियापद लई अने आई यू वी दे अने ही सी इट एटले के त्रीजो पुरुष एकवचन एनी अंदर आ क्रियापद केवी रीते वाक्यनी अंदर उपयोग में लेवाय छे आजे आपणे एनो अभ्यास करवा जई रह्या छे। तो चलो आपणे वीडियोनी शुरुआत करिए। मित्रों, स्पोकन इंग्लिश टॉपिक आजनो छे फ्रेमिंग सेंटेन्सीस ऑफ सीम्पल प्रेजेंट टेन्स, एटले के सीम्पल प्रेजेंट टेन्सना वाक्यने बनावा। मित्रों, अहीं एक कोष्टक बनाव्युं छे, एमां यूज ऑफ एटले के शेनो उपयोग आपणे वाक्यमां करवा जई रह्या छे ते, त्यार पछी आव्युं छे आई यू वी अने ते। मित्रों, आपणे सीम्पल प्रेजेंट टेन्सनो अभ्यास कर्यो तेनी अंदर आपणने ख्याल आव्यो के आई यू वी अने ते एनी जे वाक्यरचना छे ए अलग छे अने त्रीजो पुरुष एकवचन एटले के ही सी अने इट एनी वाक्यरचना अलग छे। तो आजे आपणे आनो कोई एक ज क्रियापदनो उपयोग करी अने वाक्य बनावीशुं। અહીંયા મિત્રો, મેં લીધું છે ક્રિયાપદ તરીકે પ્લે, પી એલ એ વાય, પ્લે એટલે કે રમવું, અને કર્તા તરીકે એટલે કે સબ્જેક્ટ તરીકે મેં યુ લીધું છે। મિત્રો, હજુ જો તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો વિડીયો જોયો નથી તો તમે ખાસ એ વિડીયો જોઈ લેજો, એના જે રૂલ્સ છે એનો અભ્યાસ કરી લેજો અને એની ખાસ કરીને વાક્યરચના કેવી રીતે બને છે એ પણ એકવાર જોઈ લેજો, તો તમને આ વાક્યો કેવી રીતે બન્યા છે એનો ખ્યાલ આવશે। તો અહીંયા આપણે પહેલાંમાં લીધું છે ડૂ અને ડઝ, આઈ યુ વી અને તે એની અંદરથી કરતા તરીકે લીધું છે યુ, એટલે અહીંયા વાક્ય પ્રથમ બને છે યુ પ્લે ચેસ એટલે કે તું ચેસ રમે છે, એનું ઇન્ટ્રોગેટિવ, ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નવાક્ય, પ્રશ્નવાક્ય બનશે ડૂ યુ પ્લે ચેસ, શું તું ચેસ રમે છે। આ વાક્યનું નકાર વાક્ય થશે યુ ડુ નોટ પ્લે ચેસ, તું ચેસ રમતો નથી। અને લાસ્ટ સેન્ટેન્સ નેગેટિવ ઇન્ટ્રોગેટિવ એટલે કે નકાર પ્રશ્ન વાક્ય થશે એ થશે ડુ યુ નોટ પ્લે ચેસ, શું તું ચેસ રમતો નથી। હવે આ જ વાક્યને જો ત્રીજા પુરુષ એકવચનમાં બનાવવાનું હોય તો કેવી રીતે બને, તો આપણે જોઈએ। મેં અહીંયા હી સી અને ઇટની અંદરથી સી એટલે કે તેણી તરીકે કોમલ લીધું છે નામ, કોમલ પ્લેઝ ચેસ એટલે કે કોમલ ચેસ રમે છે। અહીંયા તમે જોઈ શકો છો કોમલ ત્રીજો પુરુષ એકવચન છે એટલે એના ક્રિયાપદની પાછળ નિયમ પ્રમાણે એસ કે એસ લાગે, એટલે અહીંયા પ્લેની પાછળ એસ ક્રિયાપદ લાગ્યું છે કોમલ પ્લેઝ ચેસ। હવે આપણને એ પણ ખબર છે કે ત્રીજો પુરુષ એકવચન હોય એને જ્યારે પ્રશ્ન પૂછવો હોય ત્યારે એ પ્રશ્ન ડસથી પૂછાય છે અને મૂળ ક્રિયાપદ પાછળથી એસ અને એસ નીકળી જાય છે। અહીંયા વાક્ય બને છે ડસ કોમલ પ્લે ચેસ, શું કોમલ ચેસ રમે છે। નેગેટિવ સેન્ટેન્સ બનશે કોમલ ડઝ નોટ પ્લે ચેસ, કોમલ ચેસ રમતી નથી। ડઝ કોમલ નોટ પ્લે ચેસ, શું કોમલ ચેસ રમતી નથી। તો મિત્રો, અહીંયા તમે જોયું કે જ્યારે ડઝનો ઉપયોગ થાય છે ત્યારે પ્લેની પાછળ એટલે કે ક્રિયાપદની પાછળ લાગેલું એસ કે એસ નીકળી જાય છે। ત્યાર પછી છે વોન્ટ, વોન્ટ વન। મિત્રો, ગ્રામરમાં ક્યાંય એવું નથી પણ આપણી સમજ માટે મેં ખાલી લીધું છે કે વોન્ટનો ઉપયોગ એક અને વોન્ટનો ઉપયોગ બે, તો આપણે જોઈએ વોન્ટ વન, વોન્ટનો ઉપયોગ એક, યુ વોન્ટ ટુ પ્લે ચેસ એટલે કે તું ચેસ રમવા માગે છે। મિત્રો, પ્રથમ વાક્ય એવું હતું માત્ર યુ પ્લે ચેસ એટલે કે તું ચેસ રમે છે, હવે એની અંદર વોન્ટ ઉમેરાય છે યુ વોન્ટ ટુ પ્લે ચેસ એટલે કે તું ચેસ રમવા માગે છે, એનું ઇન્ટ્રોગેટિવ થશે ડુ યુ વોન્ટ ટુ પ્લે ચેસ, શું તું ચેસ રમવા માગે છે। એનું નેગેટિવ સેન્ટેન્સ થશે યુ ડુ નોટ વોન્ટ ટુ પ્લે ચેસ, તું ચેસ રમવા માગતો નથી। ડુ યુ નોટ વોન્ટ ટુ પ્લે ચેસ, શું તું ચેસ રમવા માગતો નથી। અહીંયા આ વાક્યનું આપણે ત્રીજા પુરુષ એકવચનમાં લઈએ, કોમલ વોન્ટ્સ ટુ પ્લે ચેસ, કોમલ ચેસ રમવા માગે છે, ડઝ કોમલ વોન્ટ ટુ પ્લે ચેસ, શું કોમલ ચેસ રમવા માગે છે। કોમલ ડઝ નોટ વોન્ટ ટુ પ્લે ચેસ, કોમલ ચેસ રમવા માગતી નથી। ડઝ કોમલ નોટ વોન્ટ ટુ પ્લે ચેસ, શું કોમલ ચેસ રમવા માગતી નથી। તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો વોન્ટના ઉપયોગમાં જ્યારે ત્રીજા પુરુષ એકવચનમાં વાક્ય બને છે ત્યારે વોન્ટની પાછળ એસ કે એસ લાગે છે। ત્યાર પછી છે વોન્ટનો ઉપયોગ ટુ, આઈ વોન્ટ યુ ટુ પ્લે ચેસ, હું ઈચ્છું છું કે તું ક્રિકેટ રમ। હવે અહીંયા જુઓ મિત્રો
इच्छनार व्यक्ति अलग है और क्रिया करनार व्यक्ति अलग है, एटले एनी सेंटेंस रचना वीडियो में समझाया प्रमाणे तमे जोई लेजो। एनो इंट्रोगेटिव थशे, डू आई वॉन्ट यू टू प्ले चेस, सो हूँ इच्छू छू के तू चेस रमे। आई डू नॉट वॉन्ट यू टू प्ले चेस, हूँ इच्छतो नथी के तू चेस रमे। डू आई नॉट वॉन्ट यू टू प्ले चेस, सो इच्छतो नथी के तू चेस ना रमे। अहीं थर्ड पर्सन सिंग्युलर में मधर वॉन्ट्स कोमल टू प्ले चेस, मधर इच्छे छे, माता इच्छे छे के कोमल चेस रमे। डज मधर वॉन्ट कोमल टू प्ले चेस, सो माता इच्छे छे, मम्मी इच्छे छे के कोमल चेस रमे। अहीं मित्रों खास ध्यान आपजो, मधर वॉन्ट्स, मधर ए पण त्रीजा पुरुष एक वचन में आए एटले वॉन्टनी पाछळ एस क्रियापद लगाववामां आव्युं छे। एनु इंट्रोगेटिव थाय छे एटले डज वपराय छे अने वॉन्टनी पाछळथी एस के ईएस निकळी जाय छे। मधर डज नॉट वॉन्ट कोमल टू प्ले चेस, मधर इच्छता नथी के कोमल चेस रमे। डजंट मधर वॉन्ट कोमल टू प्ले चेस, सो मम्मी के मधर इच्छती नथी के इच्छता नथी के कोमल चेस रमे। हवे अहीं जोजो मित्रों, डजंट छे ए डज नॉट नो टूंकू रूप छे, ए पण खास ख्याल राखजो। त्यार पछी छे हेव, हेज अने टू, एटले के हेव अने हेज टूनू जे वाक्य बने छे ए। मित्रों आपणे सीम्पल प्रेजेंट टेन्समां अभ्यास कर्यो हतो, જ્યારે કરતાને કોઈ ક્રિયા કરવી પડે છે, એ કદાચ કોઈ ફરજ જવાબદારી કે નીતિ નિયમના ભાગરૂપે હોય, ત્યારે હેવ અથવા તો હેઝ અને ટુવાળું ક્રિયાપદનો ઉપયોગ થાય છે। અહીંયા વાક્ય બને છે, યુ હેવ ટુ પ્લે ચેસ, તારે ચેસ રમવાની છે। ડુ યુ હેવ ટુ પ્લે ચેસ, સો તારે ચેસ રમવાની છે। યુ ડુ નોટ હેવ ટુ પ્લે ચેસ, તારે ચેસ રમવાની નથી। ડુ યુ નોટ હેવ ટુ પ્લે ચેસ, સો તારે ચેસ રમવાની નથી। આ જ રીતે થર્ડ પર્સન સિંગ્યુલરમાં થશે, કોમલ હેઝ ટુ પ્લે ચેસ। કોમલ અહીંયા થર્ડ પર્સન છે, ત્રીજો પુરુષ એકવચનમાં આવે છે, એટલે એની પાછળ હેઝ આવશે। હવે એ આપણે ખાસ યાદ રાખવાનું છે, જ્યારે એનું ઇન્ટ્રોગેટિવ બને છે ત્યારે પ્રશ્ન ડઝથી પૂછાય છે અને હેઝની જગ્યાએ આવી જશે હેવ। ડઝ કોમલ હેવ ટુ પ્લે ચેસ, અહીંયા જુઓ હેઝ નીકળી જાય છે અને એની જગ્યાએ હેવ આવી જાય છે। ડઝ કોમલ હેવ ટુ પ્લે ચેસ, શું કોમલે ચેસ રમવાની છે। કોમલ ડઝ નોટ હેવ ટુ પ્લે ચેસ, કોમલે ચેસ રમવાની નથી। ડઝ કોમલ નોટ હેવ ટુ પ્લે ચેસ, શું કોમલે ચેસ રમવાની નથી। આ રીતે હવે આપણે શુડનો ઉપયોગ કરીએ। આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ભણ્યા કે જ્યારે જોઈએ એવો ભાવ આવતો હોય, કરતાએ કંઈક કરવું જોઈએ, ત્યારે ખાસ કરીને શુડનો ઉપયોગ થાય છે। જેમ કે યુ શુડ પ્લે ચેસ, તારે ચેસ રમવી જોઈએ। શુડ યુ પ્લે ચેસ, સો તારે ચેસ રમવી જોઈએ। યુ શુડ નોટ પ્લે ચેસ, તારે ચેસ રમવી જોઈએ નહીં। શુડ યુ નોટ પ્લે ચેસ, સો તારે ચેસ રમવી જોઈએ નહીં। આ જ વાક્યને આપણે થર્ડ પર્સન સિંગ્યુલરમાં જોઈએ, કોમલ શુડ પ્લે ચેસ, કોમલે ચેસ રમવી જોઈએ। શુડ કોમલ પ્લે ચેસ, સો કોમલે ચેસ રમવી જોઈએ। કોમલ શુડ નોટ પ્લે ચેસ, કોમલે ચેસ રમવી જોઈએ નહીં। શુડ કોમલ નોટ પ્લે ચેસ, સો કોમલે ચેસ રમવી જોઈએ નહીં। ત્યાર પછી છે યુઝ ઓફ કેન, એટલે કે કેનનો ઉપયોગ આપણે ભણ્યા કે જ્યારે કરતા કંઈક કરવા સમર્થ છે, કરવામાં કંઈક કરી શકે છે, ત્યારે કેનનો ઉપયોગ થાય છે। જેમ કે યુ કેન પ્લે ચેસ, તું ચેસ રમી શકે છે, એનું ઇન્ટ્રોગેટિવ પ્રશ્નવાક્ય થશે, કેન યુ પ્લે ચેસ, શું તું ચેસ રમી શકે છે। યુ કેન નોટ પ્લે ચેસ, તું ચેસ રમી શકતો નથી। કેન યુ નોટ પ્લે ચેસ, શું તું ચેસ રમી શકતો નથી। આ જ વાક્યને આપણે થર્ડ પર્સન સિંગ્યુલરમાં લઈએ, કોમલ કેન પ્લે ચેસ, કોમલ ચેસ રમી શકે છે। કેન કોમલ પ્લે ચેસ, શું કોમલ ચેસ રમી શકે છે। કોમલ કાન્ટ પ્લે ચેસ, કોમલ ચેસ રમી શકતી નથી। કાન્ટ કોમલ પ્લે ચેસ, શું કોમલ ચેસ રમી શકતી નથી। અહીંયા કેન નોટનું ટૂંકરૂપ કાન્ટ આપ્યું છે। ત્યાર પછી છે મસ્ટ, યુ મસ્ટ પ્લે ચેસ। મસ્ટનો ઉપયોગ આપણે જોયો કે ખાસ કરીને કરતાએ કંઈક કરવું જ પડે છે, અહોભાવ આવતો હોય ત્યારે આપણે ખાસ કરીને મસ્ટ વાપરીએ છીએ। યુ મસ્ટ પ્લે ચેસ, તારે ચેસ રમવાની જ છે અથવા તો રમવી જ પડશે। મસ્ટ યુ પ્લે ચેસ, શું તારે ચેસ રમવી જ પડશે। યુ મસ્ટ નોટ પ્લે ચેસ, તારે ચેસ રમવાની જ નથી અથવા તારે ચેસ રમવી પડશે નહીં।
मस्ट यू नॉट प्ले चेस, शू तारे चेस रमवानी ज नथी के रमवी ज पड़शे नहीं। अने आपणे थर्ड पर्सन सिंग्युलर में लीए छे, कोमल मस्ट प्ले चेस, कोमले चेस रमवी ज पड़शे, मस्ट कोमल प्ले चेस, सो कोमले चेस रमवी ज पड़शे, कोमल मस्ट नॉट प्ले चेस, कोमले चेस रमवी पड़शे ज नहीं अथवा तो रमवानी ज नथी, मस्ट कोमल नॉट प्ले चेस, सो कोमले चेस रमवानी नथी। तो मित्रों आ रीते तमे मस्टनुं पण वाक्य बनाई शको छो। मित्रों सिंपल प्रेजेंट टेन्स में आपणे आना सिवाय बीजू एक मॉडल ऑक्सिलरी तरीके खास करके शूड मस्ट अने कैन ए मॉडल ऑक्सिलरी एटले के सहायकारी क्रियापद तरीके लीधुं छे। त्यार पछी एक मे एम ए वाई मे नो अर्थ खास करीने परमिशन ने परवानगी माटे लेवामां आवे छे, जेनो उल्लेख अहींया नथी कर्यो पण तमे एना वाक्यो बनावी शको छो। तो आ रीते मित्रों तमे कोईपण एक वाक्य लो, एक वाक्यना तमे 28 सेंटेन्सीस बनावी शको छो। દરેક સેન્ટેન્સનો અર્થ અલગ થાય છે અને એની વાક્યરચના પણ અલગ થાય છે, એટલે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખવા માટે ખૂબ જ અગત્યનું છે, ખૂબ જ જરૂરી છે। તમારે અલગ અલગ સેન્ટેન્સીસ લઈ અને આ રીતે તમે સેન્ટેન્સ બનાવી શકો છો, જેથી કરીને તમે સમજી શકો કે આ વાક્ય ક્યાં ઉપયોગમાં લેવાય છે, કેવી રીતે લેવાય છે અને એની પાછળના રૂલ્સ રેગ્યુલેશન શું છે। અહીંયા તમને હોમવર્કમાં કેટલાક સેન્ટેન્સ આપ્યા છે, પાંચ, જેમ કે आई स्पीक इंग्लिश, हूँ अंग्रेजी बोलूँ छू, आना तमे 28 सेंटेन्स बनाई शको। त्यार पछी छे स्नेहा सिंग्स अ सॉन्ग, स्नेहा गीत गाय छे, यू राइट अ लेटर, तू पत्र लखे छे, राकेश बाइज अ न्यू कार, राकेश नवी गाड़ी खरीदे छे, दे अंडरस्टेन्ड गुजराती, तेओ गुजराती समझे छे। तो आ रीते मित्रों तमे अलग अलग वाक्यनो अभ्यास करी शको छो। आशा राखू छू के तमने आ वीडियो गम्यो हशे अने तमे આ વિડીયોને વધુ ને વધુ લાઇક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઇબ પણ હજુ સુધી જો નથી કર્યું તો તમે કરશો। તો ચાલો મિત્રો હવે પછી નવા ટૉપિક સાથે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી દરેકને જય હિન્દ જય ભારત।